નવા વર્ષની શરૂઆત અને દિવાળી પર્વમાં માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા લાખો યાત્રાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી મા જગદંબાના શ્રીચરણોમાં માથું ટેકવા પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પરિવાર સાથે અંબાજી મંદિર પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિરના ભટ્ટજી મહારાજના ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરી હતી. દેશ દુનિયામાં વધતા કોરોના કહેરથી મા જગતજનની રક્ષા કરે તે વિજય રૂપાણી દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. માતાજીના દર્શન કર્યા પછી વિજય રૂપાણી મા અંબાની વિશેષ પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ માતાજીની ગાદી ઉપર પહોંચી ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવી પોતાના હાથે રક્ષા પોટલી બંધાવી હતી. આપણે ઓથોરિટીની પણ રચના કરી દીધી છે. આવનારા દિવસોમાં આપણે એને બરોબર ઓથોરિટીને આપણે લાગુ કરીને અંબાજીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ અને ઓવરઓલ આખું એડમિનિસ્ટ્રેશન અને વ્યવસ્થા, મંદિરની ભવ્યતા એને આપણે આગળ વધારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ છે, ફરી એકવાર જે રીતની અફવાઓ છે કે ફરી એક વખત ગુજરાતમાં લોકડાઉન આવી શકે, નહીં, લોકડાઉનની કોઈ વાત નથી. સાવચેતીના પગલા રૂપે વીકેન્ડ શબ્દ છે, શનિ રવિ આપણે અમદાવાદ પૂરતું કરફ્યુ રાખ્યો છે, પરંતુ પોલીસ કાર્યવાહી, માસ્ક નહીં પહેરનારો ઉપર દંડ, ભીડ ન થાય, આ બધી સાવચેતી માટે કડકમાં કડક અમલવારીનું પણ આદેશો આપ્યા છે. અંબાજીને વધુ સુવિધાઓ અને વિકાસના પંથે આગળ વધારવા અંબાજી ખાતે વિકાસ ઓથોરિટીની રચના કરવામાં આવી છે, જેથી અંબાજીના રોડ રસ્તાઓ, ગટર અને સફાઈ જેવી તમામ પ્રકારની સુવિધાઓને ગતિ મળશે. વર્તમાન સમયમાં રાજ્યમાં વધતા કોરોનાના કેસોને લઈ શાળાઓ, કોલેજ ખોલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું અને રાજ્યમાં કોરોના વધતા જતા કેસોને લઈ આગામી સમયમાં કડક કાર્યવાહી કરવાનો પણ મુખ્યમંત્રીએ ઇશારો કર્યો છે. ખાસ માતાજીના આશીર્વાદ મેળવવા આજે અંબાજી આવ્યો છું. માતાજી પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાત આપના આશીર્વાદથી સદા સલામત અને સુરક્ષિત રહે, ગુજરાતનો વિકાસ ખૂબ આગળ વધે, કોરોનાના સંક્રમણમાં ઝડપથી આપણે પસાર થઈ જાય, સૌની રક્ષા કરે એ પ્રકારે માતાજી પાસે પ્રાર્થના કરી છે. નવું વર્ષ ખૂબ જ લાભદાયક, સુખમય નીવડે ગુજરાતીઓનું એવા આશીર્વાદ માંગ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીના તહેવારો, છુટ્ટીના દિવસોમાં કોરોનાના સંક્રમણ થોડું વધ્યું છે અને એને પહોંચી વળવા રાજ્ય સરકારે છેલ્લા 2-3 દિવસમાં અનેક નિર્ણયો અને પગલાં લીધા છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણ વધે નહીં, લોકો વધુ ચુસ્તતાથી નિયમોનું પાલન કરે અને એટલા માટે અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે આપણે આજે રાતથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ પણ નાખ્યો છે. અમદાવાદમાં સર્વેલન્સને પણ વધારો કર્યો છે, ટેસ્ટિંગમાં વધારો કર્યો છે આપણે, અને હોસ્પિટલ એને પણ જે રીતે કેસો ઘટતા હતા એટલે અમુક જગ્યાએ આપણે બેડ ઓછા કર્યા હતા એ બેડ પાછા વધાર્યા છે, જેથી કરીને કોઈ વ્યક્તિ સારવાર વગરનું ન રહે, કોઈ વ્યક્તિને બેડ ન મળે એવું ન બને એટલા માટે અનેક પગલાઓ પણ આપણે ઉઠાવ્યા છે. આપણે આજથી 20 દિવસ પહેલાં 23 તારીખથી ધોરણ 9, 10, 11, 12 અને ફાઇનલ ઇયર કોલેજમાં અને પીજીમાં આપણે સારા કોલેજ ચાલુ કરવાના હતા, ત્યારે પણ કીધું હતું કે આપણો આ પ્રકારની તૈયારી અને પ્રયાસ રહે
જેથી કરીને બાળકોનું અભ્યાસ બગડે નહીં, બોર્ડની એક્ઝામમાં છોકરાઓ પ્રિપેર્ડ બને. પરંતુ ત્યારે પણ આપણી વાતચીતમાં ચોકસાઈ બધા અને ગાઈડલાઇનના નિયમોનું પાલન થાય એની તૈયારીઓ પણ કરી હતી, અને ત્યારે એ પણ કીધું હતું કે સમય અનુચિત સમય ઉચિત આપણે જે તે સમયે નિર્ણય કરીશું. એટલે ગઈકાલે આપણે નિર્ણય કર્યો છે કે હાલ પૂરતું હમણાં શાળા કોલેજ ચાલુ ન કરવી એ નિર્ણય મુકુબ કરીએ છીએ. આવનારા દિવસોમાં પરિસ્થિતિ સારી બનશે ત્યારે પુનઃ આપણે વિચાર કરીશું. આ રીતે કોરોનાના સંદર્ભમાં સરકાર કટિબદ્ધ છે, તંત્ર આખું કામે લાગેલું છે. લોકોએ ગભરાવાની પણ જરૂર નથી, પરંતુ લોકો સાવચેત રહે. અને આપના માધ્યમથી લોકોને વિનંતી પણ કરું છું કે ત્રણ વસ્તુ જે આપણે નિયમ કર્યો છે, 100% લોકો માસ્ક પહેરે, અને હવે જે માસ્ક નહીં પહેરે એના ઉપર આપણે કડક કાર્યવાહી અને દંડની જોગવાઈનું પાલન કરવાની સંપૂર્ણ સૂચના પોલીસને આપણે આપી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડ એકત્રિત ન થાય, અને અવારનવાર હાથ સેનેટાઈઝ થાય. આ પ્રકારે લોકો જો નિયમોનું પાલન કરશે તો અવશ્ય આપણે આમાં કોરોનાને હરાવીશું અને ગુજરાતને જીતાડીશું. એટલે મારી લોકોને વિનંતી છે કે નિયમોનું ચુસ્ત પાલન લોકો કરે અને સાવચેતી રાખે, અને આપણે ઝડપથી એમાંથી બહાર નીકળીશું.